ધોરણ પાંચ અનુલેખાની ચોપડી, અનુલેખાની ચોપડી ના હોય તો નોટમાં નિબંધ આપણે આ પત્ર લખવાનો છે. બીમારીને કારણે તમે શાળાએ જઈ શકતા નથી, તમારા વર્ગ શિક્ષકને રજા માંગવાની ચિઠ્ઠી લખો. તો આપણે આપણી શરીરની આપણું નામ લખવાનું છે. પઠાણ આફિયા એફ પાદરા, રોલ નંબર 16. આપણે જે તારીખનો પત્ર આવે એ તારીખ આપણે આ મારવાની છે. માનનીય મેડમ શ્રી, હું ધોરણ 5માં આપના વર્ગમાં અભ્યાસ કરું છું. હું ખૂબ જ બીમાર હોવાથી શાળાએ આવી શકું એમ નથી, તો મારી હાજરી પૂરવા વિનંતી. આ સાથે મેડિકલ સર્ટી પણ સામેલ છે. મેડમ શ્રી, હું જ્યારે વર્ગમાં પરત આવીશ ત્યારે ચાલી ગયેલો અભ્યાસક્રમ પૂર્ણ કરી દઈશ એવી ખાતરી આપું છું. લિખિતન તમારી આજ્ઞાંકિત વિદ્યાર્થી આફિયાના પ્રણામ. આ આપણે પત્ર છે પાન નંબર 28 ઉપર તમારે અનુલેખાની ચોપડીમાં લખવાનું છે. હવે આગળ આપણે જુઓ પાન નંબર 41 ઉપર જો આપણે આપેલું છે. પ્રથમ સત્ર પાઠ્યપુસ્તક પાન નંબર 30 પરના ફકરાનું શિક્ષક ભાઈ બહેનને શ્રુત કરવાનું કહેવાનું. તો આપણે અનુલેખાની ચોપડીમાં પાન નંબર 41, અનુલેખાની ચોપડી ના હોય તો નોટમાં લખવાનું છે. આપણે આ પાઠ ચાલી ગયો છે. પાઠનું વર્ણન છે એમાં આપણે, તમને ખબર છે નર્મદાનો અર્થ, જે આપણને આનંદ એટલે કે નમ આપે તે નર્મદા, એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરી સુંદર ખુલ્લા, ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી, એટલે એને રેવા પણ કહે છે. રેવા એટલે કૂદનારી, રેવા એટલે કૂદનારી, ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટ્ટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓએ તો એના સુંદર કિનારે યાત્રા કરી, એના વખાણ કરતા થાકતા નથી. તમે તમારા દાદાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યો હશે. ત્વદેવ પાબત કંજ મમામી દેવે નર્બ દે. આપણે આ પાન નંબર 41 ઉપર પત્ર અને શ્રુતલેખન બંને લખવાનું છે. અનુલેખનની ચોપડીમાં ધોરણ 5 ની આ લેસન છે.